શું પણ ધર્મકથાનો યોગ છે વૈરાગ્ય માટે છે. ચાર યુગમાં વૈરાગ્ય ક્યાં આવ્યો? ધર્મકથા ચરણમાં તો આચાર આવશે બધું. શું ધર્મકથામાં આ જીવનના સુખ દુઃખના ભવના ફળો કર્મના ફળો બધા એમાં આવશે. એટલે ધર્મકથા પહેલો અનુયોગ મૂક્યો, ચરણ કરનાર યોગ પછી આવે. ભગવાનની દેશમાં શું ચાલે? ધર્મકથા. એનું નામ જ ધર્મકથા. ધર્મકથા એટલે ધર્મ પમાડવા માટેની કથા. શું તો કથાઓ વગર નાતા ધર્મકથામાં 3.5 કરોડ કથા છે. દરેક ભગવાનના શાસનમાં કથા વગર ચાલતું નથી. વૈરાગ્ય ઉપજાવવા એનાથી સુખ દુઃખના ફળો બતાવાય છે. સુખ દુઃખના ફળો બતાવ્યા પછી સંસારમાંથી વિરક્ત થવાના લાભો, સંસારમાં રહેવાના દુઃખો આ બધું બતાવે છે. ધર્મ કથા નથી તે બતાવાય. ખાલી કથા નથી બતાવવાની, ધર્મ કથા બતાવવાની છે. કથા ભેગો ધર્મ, એનું નામ ધર્મ કથા. સમતા સેમાં જાય, દ્રવ્યાનું યોગમાં જાય છેલ્લે. સમતા પદાર્થ તરીકે. સમતા એટલે શું? સમભાવ. સમભાવ. સમભાવ પહેલા વસ્તુ હોય પછી સમભાવ હોય, પહેલા ઈચ્છા હોય પછી સમભાવ હોય, તો એ બધું વૈરાગ્યમાં જાય. ધર્મકથામાં જાય. ઉકળાટ નહીં રાખવો, ઉકળાટ થવા નહીં દેવો. ઉકળા જેવી વસ્તુ જ જોઈએ નહીં. રાગ નહીં રાખો. શું? મનને ખેંચાણ નહીં રાખવું, મનને મમતા નહીં રાખવી. આ બધું બાદ ભાવનાઓ બધી ધર્મકથાની અંદર આવે. ચરણ કર્ણમાં તો આચારો આવશે, બધા ભાવના આવશે, અને બધું નીચેની ભૂમિકામાં મુખ્ય રીતે પછી આગળ વિકસિત. એટલે ચારિત્ર નહીં પામેલા, ચારિત્ર વગરના જીવોને પણ ભાવના ને એ તો કરવું જ પડે. અપુનર્બંધકથી ભાવના શરૂ થાય. એટલે સમતા છે ને, બે વસ્તુ હોય ને ત્યારે સમતા કહેવાય. એક વસ્તુ ત્યારે સમતા ન કહેવાય. તો સંસારી આત્માને રાગ દ્વેષ છે, એની સામેને વિરુદ્ધ વસ્તુ નથી. રાગ દ્વેષ અને એની સામેનો ત્યાગ બે ભેગી થઈ જાય ત્યારે સમતા આવે. રાગ દ્વેષના ઉપર ઉપેક્ષા અને ચિત્તનું સ્વસ્થતા બે ભેગું થાય ત્યારે સમતા આવે. રાગ દ્વેષમાં છોડ, રાગે નહીં કરો, દ્વેષ નહીં કરો, સમભાવ રાખો. ન મળે ત્યારે ઉકળાટ નહીં થવું, મળે ત્યારે આનંદ નહીં થવો, મળે ત્યારે ત્યાગ. ના યશ નો જય ઘોષ જગત માં ગાજે દશ દિશામાં. જય ઘોષ જય ઘોષ જય ઘોષ સુરીજી અમારા. જય ઘોષ જય ઘોષ જય ઘોષ ગુરુજી અમારા.